રણનું જહાજ એટલે ઊંટ. પહેલાના સમયમાં ઊંટની સારી માંગ હતી. ઊંટ માલના પરિવહનમાં, લોકોની અવર જવરમાં અને સુરક્ષા માટે તેનો ઉપયોગ થતો. તેના પાલકોનો તે વખતે પરંપરાગત ધંધો સારો ચાલતો, પણ આધુનિક સમયમાં સાધનો વધતા ઊંટની માંગ ઘટી ગઈ. જોકે હવે રાજ્ય સરકારે પ્રવાસનને વેગ મળે તે માટે પ્રયાસો શરૂ કર્યા છે. ખાસ કરીને મહાનાયક અમિતાભ બચ્ચનની જાહેરાત ખુશ્બુ ગુજરાત કીથી કચ્છમાં પ્રવાસીઓની સંખ્યા વધી છે. માંડવીના રમણીય દરિયા કિનારે પ્રવાસીઓની સંખ્યા વધી છે અને ઊંટ પાલકો પ્રવાસીઓના મનોરંજન માટે બીચ પર પ્રવાસીઓને કેમલ સવારી કરાવીને સારી રોજગારી મેળવતા થયા છે. એ હમણાં સારો વિકાસ થયો છે. પહેલા એવું ન હતું. પહેલા તો ક્યારે 10-20 રૂપિયા માન કમાઈને અમે જતા, તો પણ આવી બધી મુશ્કેલીમાં અમે એમનો સામનો કરી અને હજી સુધી ટકી રહ્યા છીએ, તો હવે અમને પૂરેપૂરું વળતર મળે છે. આજે કચ્છમાં રણોત્સવ થકી હજારો પ્રવાસીઓ કચ્છની મુલાકાતે આવે છે, જેમાં માંડવીના દરિયા કિનારાની મુલાકાત વખતે ઊંટ સવારીની મજા માણે છે. રજાઓના દિવસોમાં માંડવીના દરિયાકાંઠે સહેલાણીઓ મોટી સંખ્યામાં આવે છે. પ્રવાસ માટે હમણાં જરા સારું લાગે છે. આપણે પહેલા થોડાક લારીમાં એટલો ન મળતો હતો, એટલો બને રોજી રોજમાં નીકળે છે. અહીંયા દરિયાકાંઠે પ્રવાસી આવે તો એને ફરાવીએ છીએ. આપણને આપણું ચરાના પૈસા નીકળે છે અને આપણું ઘરનું ગુજરાન પણ હાલે છે. બરાબર છે, ધંધો બંધો બરાબર ચાલે છે, ઠીક છે. પણ હવે એમાં જોડાયેલા છે, અહીંયા હજી જોડાઈ શકીએ એવું છે. હા, નિભાવશું. 15 વર્ષ છે નિભાવી છીએ, હજી નિભાવશું છે ને. બરાબર, જૂનામાં જૂના બાપા છે, એનાથી પાછળ આપણે બધા આવ્યા છીએ, બધાને મળીએ રોજ રોજ. માંડવીના બીચ ઉપર કેમલ સવારી લોકપ્રિય બની છે, જેથી ઊંટ પાલકના પરંપરાગત ધંધાને વેગ મળ્યો છે. કેમેરામેન નરેશ ભુટિયા સાથે ભરત ટોડિયા, વીટીવી, માંડવી.